પ્રેસ ક્લબ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. પરમ પૂજ્ય શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતી દ્વારકામાં ચતુર્માસ ઉજવશે. વણઝારા સમાજ કેળવણી મંડળ દ્વારા ગૌરવ સંમેલન યોજાયું. કલોલ તાલુકાના નાદરી ગામમાં 25 લાખ ના ખર્ચે નિર્માણ પામેલા પંચાયત ભવન અને બોર નું લોકાર્પણ કરાયું. કચ્છમાં પડછાયા ભીમ દિવસ ની ઉજવણી થઈ. રાજણી મસાલે જીવન ભર કા અતૂટ બંધ રાજણી ચાય અગરબત્તી મસાલા ઓર માચિસ. શ્રી શારદા પીઠ દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા માં અષાઢ સુદ પૂનમ રવિવાર થી ભાદરવા સુદ પૂનમ તારીખ 9 જુલાઈ થી 6 સપ્ટેમ્બર સુધી ચતુર્માસ અનુષ્ઠાન જ્યોતિરા પીઠ અને દ્વારકા શારદા પીઠ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદજી સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવણી કરાશે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અષાઢ સુદ પૂનમ તારીખ 9 જુલાઈ થી ચતુર્માસનો પ્રારંભ થાય છે, જેમાં ગુરુ વ્યાસ પૂજન સવારે 7 થી 9, ભગવાન ચંદ્રમૌલેશ્વર ના રુદ્રાભિષેક અને બપોરે 3 થી 5 સુધી સ્વાધ્યાય, બ્રહ્મ ધ્યાનકોપ નિષેધ અને સિદ્ધાંત બિંદુ, સાંજે 6 થી 8 સુભાષિત પ્રવચન પરમ પૂજ્ય મહારાજ અને ઉપસ્થિત સંતો મહંતો દ્વારા અપાશે. નિજી સચિવ પૂજ્ય મહારાજ અને સંયોજક ચતુર્માસ સમારોહ સમિતિ બ્રહ્મચારી સુત બુદ્ધાનંદ અને બ્રહ્મચારી નારાયણ નંદજી અને ચંદ્રકાંત ભટ્ટ અને સહિત અંકિત અવસ્થી વિશેષોત્સવની માહિતી આપતા જણાવ્યું કે શ્રાવણ સુદ પૂનમ તારીખ 7 ઓગસ્ટના રોજ સંસ્કૃત દિવસ, શ્રાવણી ઉપકર્મ અને 14 ઓગસ્ટને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી અને 24 ઓગસ્ટને ગુરુવારે અનંત વિભૂતિશ જ્યોતિરા પીઠ અને દ્વારકા શારદા પીઠ શ્વસ જગતગુરુ શંકરાચાર્ય મહારાજનો 94મો પાવન પ્રાગટ્યોત્સવની ઉજવણી કરાશે. તેઓએ વધુમાં જણાવ્યું કે ભાદરવા શુક્લ ચતુર્દશી તારીખ 5 સપ્ટેમ્બરને મંગળવારે અનંત ચતુર્દશી તેમજ ભાદરવા સુદ પૂનમને તારીખ 6ને બુધવારે ચતુર્માસ સમાપ્ત થશે. વણઝારા સમાજ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા શહેરના ટાગોર હોલ ખાતે ગૌરવ સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ ગૌરવ સંમેલનના નેતૃત્વમાં વણઝારા સમાજનું નામ રોશન કરનાર ભાઈ બહેનોને ગૌરવ પુરસ્કારથી તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વણઝારા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વણઝારા સમાજમાં આવો પ્રથમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અંગે વણઝારા સમાજ કેળવણી ટ્રસ્ટ મંડળના પ્રમુખ નરસિંહભાઈ રાઠોડ અને સંચાલક ધનેશભાઈ ધાંડલે જણાવ્યું કે વણઝારા સમાજમાં શિક્ષણનું સ્તર નીચું છે, આથી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આવા કાર્યક્રમનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ જ પ્રમાણના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. વણઝારા સમાજ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા શિક્ષણની અંદર વણઝારા સમાજનો વ્યાપ વધે તે હેતુથી આ કાર્યક્રમ આજરોજ અહીંયા ટાગોર હોલની અંદર કરવામાં આવ્યો છે. સમસ્ત અમદાવાદ વિસ્તારની અંદર 12
435 વિદ્યાર્થીઓ આજના આ કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો. તેમાં 127 બાળકોને, જેઓ તેજસ્વી તારલાઓ છે અમારા સમાજના, એવા તેજસ્વી તારલાઓને અહીંયા અમે અમારા સમાજના અગ્રણીઓ દ્વારા, વડીલો દ્વારા સન્માનિત કર્યા છે, તથા ગુજરાત રાજ્યના વિવિધ ક્ષેત્રોની અંદર અમારા સમાજનું જેમણે નામ રોશન કર્યું હોય તેવા 32 વિરલાઓને પણ અમે આજરોજ અહીંયા મોમેન્ટો આપી તેમનું પણ સન્માન કર્યું છે. આ કાર્યક્રમ માત્ર ને માત્ર સામાજિક છે, શિક્ષણને લગતો છે, આ કોઈ પણ કાર્યક્રમ રાજકીય નથી. ગૌરવ પુરસ્કાર એવોર્ડમાં વણજારા સમાજના ભાઈ બહેનો એ વિવિધ ક્ષેત્રમાં નામ રોશન કરનાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 32 લોકોનો સમાવેશ કરાયો. જ્યારે અમદાવાદ વિસ્તારમાં રહેતા સમાજના ધોરણ 8, 9 અને 11 ભણતા વિદ્યાર્થીઓને 70% વધુ આવ્યા હોય તેઓને ધોરણ 12 અને ધોરણ 10 પાસ થનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 127 તેજસ્વી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વણજારા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વણજારા સમાજના પ્રમુખ નારાજી વણજારા અને એસીપી મનજીતસિંહ વણજારા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાદરી ગામમાં નવનિર્મિત પંચાયત ભવન અને નવનિર્મિત પોરનું લોકાર્પણ જિલ્લા પ્રભારી અને મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડોક્ટર નિર્મલાબેન વાધવાણી અને સાંસદ જયશ્રીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રભારી ડોક્ટર નિર્મલાબેન વાઘવાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી સરકારમાં ગામડાઓના રોડ, રસ્તા અને પીવાના પાણી, વીજળી સાથે ભૂગર્ભ ગટર લાઇન સુવિધા આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજે રાજ્યના ગામડાઓમાં ઘરે ઘરે શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 70% વધુ ODP જાહેર કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ સુધીમાં સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સ્વચ્છ ભારતના નિર્માણ અભિયાનમાં આપ સૌનો સાથ જરૂરી છે, તેમ કહી સર્વ ગ્રામજનોને ઘર, ફળિયું અને મહોલ્લો સ્વચ્છ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલે સ્વરાજ મળ્યા બાદ મહાત્મા ગાંધીએ કેવા ગામની કલ્પના કરી હતી તેની વાત કરી ગ્રામજનોના વિકાસમાં સહભાગી થવા માટે નિયમિત વેરા ભરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે આજે ગામડાઓમાં ઘરે ઘરે પાણીના નળ આવી ગયા હોવાનો આનંદ વ્યક્ત કરીને ગ્રામજનો અને મહિલાઓને પાણીના બેડા ન ભરવા અને ઘરની જેમ જ ફળિયું પણ સ્વચ્છ રાખવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ ગામના તમામ નાગરિકોને પોતાના ઘરે કે ખેતરમાં એક વૃક્ષ ઉછેરવાનું પણ આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના આરંભમાં સ્વાગત પ્રવચન પંચાયતના સદસ્ય જયેશભાઈ ચૌધરીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ નહેરુ યુવા કેન્દ્રના યુથ કોઓર્ડિનેટર સુથારે કરી હતી. આ પ્રસંગે ગ્રામના સરપંચ પરેશ બારોડ, પ્રાંત અધિકારી KV ભાલોડિયા, તાલુકા વિકાસ અધિકારી પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં સર્જન શક્તિ અને પ્રયોગશીલતા ખીલે તે ઉદ્દેશથી આંતરરાષ્ટ્રીય સંસ્થા એરોસ્ટેસ માર્ગદર્શન હેઠળ કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા કચ્છના વિવિધ સ્થળોએ પડછાયા વિહીન દિન તરીકેની ઉજવણી કરવામાં આવી હતી. 13 જુલાઈના રોજ ભુજ ખાતે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 400થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બરોબર 12:51 પડછાયો ગાયબ થતા આ કુદરતની ઘટનાને લોકોએ માણી હતી. આજથી 2200 વર્ષ પહેલા એરોસ્ટેટિક નામના વૈજ્ઞાનિકે ગણિતના સાદા નિયમનો ઉપયોગ કરી નાની લાકડીના પડછાયાની મદદથી સૌ પ્રથમ વખત પૃથ્વીનો પરિઘ માપી બતાવ્યો હતો, જેની યાદમાં વર્ષ દરમિયાન વિશ્વના દેશોમાં આ કાર્યક્રમનું આયોજન થાય છે. ભુજમાં VD હાઈસ્કૂલ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં આ પ્રયોગમાં સામેલ હતી. તેઓ આ પ્રયોગને સફળ બનાવવામાં ફ્રાન્સ, ક્રોશિયા, ગ્રીસ, બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવા દેશોની 6 શાળાઓ સાથે જોડાયા હતા. 13 જૂનના રોજ તેમની શાળામાં પડછાયાની લંબાઈ માપી તેના પરિણામ કચ્છ એસ્ટ્રોનોમી ક્લબને તેને મોકલવામાં આવ્યા હતા. આ બાબતે ખગોળવિદ નરેન્દ્ર ગોરે જણાવ્યું કે બાળકોને આ પ્રકારની વૈજ્ઞાનિક જાણકારી અગાઉથી જ આપી દેવામાં આવી હતી, જેના કારણે બાળકોએ આ ઘટનાને કુતૂહલ
तरीके नहीं पण वैज्ञानिक दृष्टिकोण थी निहाळी हती। हजारों किलोमीटर दूर बैठेला तेमज जेवाज विद्यार्थियों जारे एक सरखा प्रयोग करे अने तेना परिणामों परस्पर आप ले करे ते दांडी रोमांचित अनुभवायु हतु। मातृ छायाशाला कार्यक्रम में क्लब सभ्यों शांत गौर तथा दयाराम जणसारीए व्यवस्था संभाली हती तथा फोटोग्राफी करी। शाला आचार्य नीलाबेन अने नियामक नलिनीबेन तथा ट्रस्टी मधुभाई संघवी अने पंकज बेन अने अनिलाबेन गौर अश्विनभाई शशिकांतभाई प्रज्ञेशभाई तथा जागृतिबेन ने सहयोग आप्यो हतो। वीडिया स्कूल खाते इंडियन प्लेनेटरी सोसायटी संचालित कच्छना लोक वैज्ञानिक केन्द्र द्वारा उजवणी करवामां आवी हती जेमां नरेन्द्र गौर कुलदीप सिंह संधु अने प्रवीण महेश्वरी अने निर्वेश वैद्य सहितना महानुभावो उपस्थित रह्या हता। संजीव स्कूलना शाळाना विद्यार्थीओ अने क्लबना सभ्योए आ कार्यक्रममां पण जोडाया हता। तो मित्रों आ हता अत्यार सुधीना मुख्य समाचार। समाचारनी खास गतिविधि माटे आप निहाळता रहो एस लाइव न्यूज बुलेटिन। नमस्कार।